ફ્રેન્ડ્સ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ભૌટિક વિજ્ઞાનની અંદર અત્યાર સુધીના લેક્ચરમાં લગભગ અમારો સાતમો કે આઠમો લેક્ચર છે ત્યાં સુધીમાં આપણે વિદ્યુત પ્રવાહ પરથી વિદ્યુત પ્રવાહ ગણતા અવરોધકતા વાહકતા ઓમનો નિયમની ચર્ચા કરી ડ્રિફ્ટ વેગનો પણ આપણે વિચાર કરી લીધો છે હવે આટલી વસ્તુ ભણી ગયા પછી આપણી ટેક્સ્ટબુકમાં ઇલ્યુસ્ટેશન સ્ટાર્ટ થાય છે આજે મારે તમને લોકોને ઇલિસ્ટેશન થ્રી પોઈન્ટ વન અને ઇલિસ્ટેશન થ્રી પોઈન્ટ ટુ કરાવવાના છે તો એક વસ્તુ જરા ઝલક મારી લઈએ કે અત્યાર સુધી જે આપણે ભણી ગયા છે તેના સૂત્રો જો આવડતા હશે આપણને મિત્રો તો આપણે આ દાખલા સરળતાથી ગણી શકીશું બરાબર થોડાક ફોર્મ્યુલા જોઈ લઈએ આપણે આપણી પાસે ફોર્મ્યુલા ટી પહેલી જે ઇક્વલ ટુ આઈ બાય એ વિદ્યુત પ્રવાહ ઘનતા વિશેની જ્યાં આઈ બરાબર આપણે વાત કરેલી હતી ક્યુ બાય ટી ડિવાઇડેડ બાય એ તો છે જ વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભાર ભાગ્યા સમય વિદ્યુતભરના કોન્ટમીકરણના નિયમ પ્રમાણે ક્યુ બરાબર એન ઇન્ટુ ઇ લખી શકાય ડિવાઇડેડ બાય ટી ઇન્ટુ એ આ વિદ્યુતભરનું કોન્ટમીકરણ એ પ્રથમ ચેપ્ટરમાં તમે લોકો ભણી ગયા છો હવે લાસ્ટ ટાઈમે વાત કરેલી હતી કે વિદ્યુત પ્રવાહ ગણતાની આખી આખી લિંક આપણે તૈયાર કરવાની છે આખી આખી લિંક તૈયાર કરવાની થતી હોય તો વિદ્યુત પ્રવાહ ઘણતા વિશે બીજી ફોર્મ્યુલા આપણે સ્ટડી કરેલી હતી જે ઓમના નિયમનું સદી સ્વરૂપુ ઇ સિગમા એટલે વાહકતા વાહકતા એટલે અવરોધકતાનો વ્યસ્ત એ સિવાય ડ્રિફ્ટ વેગ જોડે વિદ્યુત પ્રવાહ ઘણતાને આપણે કનેક્ટ કરીએ તો જે ઇક્વલ ટુ એન ઇ વીડી થશે વીડી એટલે ડ્રિફ્ટ વેગ અહીંયા જે સ્મોલ એન છે એ નંબર ડેન્સિટી ઓફ ફ્રી ચાર્જ એટલે કે મુક્ત વિદ્યુતભાર વાહકની સંખ્યા ગણતા અને અહીંયા જે સ્મોલ એન છે એ કોન્ટમીકરણના નિયમ પ્રમાણે ભારનું પૂર્ણાંક આવશે ઇન્ટીજર વેલ્યુ આવશે અહીં આપણે ડ્રિફ્ટ વેગનો વિચાર કરેલો ડ્રિફ્ટ વેગ વીડી ઇઝ ઇક્વલ ટુ ઈ બાય એમ ઇન્ટુ ટો એમ એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન એ એટલે ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન એ એટલે એપ્લાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ

સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણવાની છે આપણે વીડીનું કેલ્ક્યુલેશન કરવાનું છે હવે એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે દરેક કોપરનો પરમાણુ એટલે એક પરમાણુ કોપરનો હોય એ આપણને એક ઇલેક્ટ્રોન આપે અને કોપરની ગણતા આપણને આપેલી છે ડેન્સિટી ઓફ કોપર ઇઝ ગિવન હિયર નાઇન ઇન્ટુ ટેન રેસ ટુ થ્રી કિલોગ્રામ પર મીટર ક્યુ અને તેનો પરમાણુ દળાંક આપણને આપેલો છે ત્રેસઠ પોઈન્ટ પાંચ યુ પરમાણુ દળાંકને આપણે લખીશું એમ એ ત્રેસઠ પોઈન્ટ પાંચ યુ યુ ફોર એટોમિક માસ યુનિટ એવું ન્યુક્લિયર ફિઝિક્સ પર લોકો ભણશો અહીં આપણે ત્રેસઠ પોઈન્ટ પાંચ પરમાણુ દળાંગ ગ્રામ પર મોલ સમજવાનું રહેશે આ જે વેલ્યુ છે આપણી પાસે એ કોપરના પરમાણુ દળાંગની છે હવે અહીંયા આપણે ડ્રિફ્ટ વેગ શોધવાનો હોય તો મેં તમને લોકોને જે પહેલી બધી ફોર્મ્યુલા કરાવી છે એ ફોર્મ્યુલાના આધારે અહીંયા તમને એક હિંટ આપી છે કે ડ્રિફ્ટ વેગ વીડી બરાબર આઈના છેદમાં એન ઇ લખી શકાય આ ફોર્મ્યુલા કેવી રીતે આવી ફરી પાછા એકવાર અહીંયા આપણે ફાસ્ટ ફોરવર્ડ જોઈ લઈએ તો આપણી પાસે વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર આઈના છેદમાં એ છે કેમ મારા એવી ફોર્મ્યુલા લેવી પડવાની તો કે મને આઈ આપેલો છે આ છેદનું ક્ષેત્રફળ આપેલું છે ઓકે વિદ્યુત પ્રવાહ ઘનતાની બીજી લિંક આપણને ખબર છે એન ઇવીડી કેમ તો કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત પર ખબર છે અને મારે ડ્રિફ્ટ વેગ શોધવાનો છે તો મારે વિદ્યુત પ્રવાહ ઘનતાની સાથે આઈ બાય એ અને એની વીડીને લિંક કરે એવી જ ફોર્મ્યુલા મારે અહીંયા રેડી કરવી પડે એ સિવાય મારી પાસે ભલે બીજી ફોર્મ્યુલા હોય કે જે બરાબર સિગ્મા ઇન્ટુ ઈ કે ઈ બાય રોપ અહીંયા આપણે વાહકતા કે અવરોધકતાનો કોઈ વિચાર કરવાનો નથી મિત્રો અહીંયા આપણે ડ્રિફ્ટ વેગનો વિચાર કરવાના છે એટલે આ બે ફોર્મ્યુલાને આપણે કમ્પેર કરીશું અને એના પરથી જો હું વીડીને સૂત્રોણ કરતાં બનાવી લઉં તો વીડી બરાબર લખી શકાય આઈના છેદમાં એન ઇ તો તમને અહીંયા ફોર્મુલા મળી ગયા છે વીડી ઇઝ ઇક્વલ ટુ આઈના છેદમાં એન ઇ એ હવે આપણે અહીંયા બધા ડેટા આપેલા છે આ બધા ડેટામાં તમારી પાસે આઈ છે આઈ ઇઝ ગીવન એ ઇઝ ઓલ્સો ગીવન એન ઇઝ નથિંગ બટ ઇ ઇઝ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન ડેટ વી નો વન પોઈન્ટ સિક્સ ટેન માઇનસ નાઇન્ટીન કુલમ વેરી ગુડ પણ અહીંયા પ્રશ્ન આવશે બહુ મોટો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતાનો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતાનો પ્રશ્ન આવે એને આપણે સોલ્વ કરીએ સંખ્યા ગણતા એટલે સંખ્યા ભાગ્યા કદ એકમ કદીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કુલ સંખ્યા ભાગ્યા કુલ કદ હવે અહીંયા આપણને કોઈ કડ વિશે માહિતી આપેલી નથી પણ કડને સાંકળી શકાય એવી વસ્તુ આપણને અહીંયા ઘણતા આપેલી છે આ કોપરની ઘનતા આપણને અહીંયા આપવામાં આવેલી છે તો ઘણતાનો અને કદનો રિલેશન આપણને ખબર છે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ તો મારી પાસે હું ઘનતા લઈ લઉં ઘનતા ડી બરાબર દળ એમ ભાગ્યા કદ વી આના પરથી હું કદને સૂત્રો કરતાં બનાવીશ તો મારી પાસે એન એઝ ઇટ ઇઝ જે છે તે છે જ અને કડ બરાબર લખી શકાય માસ બાય ડેન્સિટી સો માસ બાય ડેન્સિટી છેદનો છેદ અંશમાં જવાને કારણે એન ઇન્ટુ ડી ડિવાઇડેડ બાય એમ આ મને મળી ગઈ સંખ્યા ઘનતા એક બીજો પ્રશ્ન અહીંયા આવશે કે મારે કુલ સંખ્યા લેવાની કઈ રીતે એ જાણવા માટે અગિયાર સાયન્સની અંદર વાયુના ગુણધર્મોનું જે ચેપ્ટર હતું એ ચેપ્ટરની અંદર આપણે મોલ વિશે કંઈક ભણી ગયા છે કારણ કે તમને લોકોને જે અહીંયા પરમાણુ દળાંક આપ્યો છે ત્રેસઠ પોઈન્ટ પાંચ યુ યાનિ કે ત્રેસઠ પોઈન્ટ પાંચ ગ્રામ પર મોલ તો મોલ એટલે કે મ્યુને સાથે લાગતું ઓળખતું એક ફોર્મ્યુલા આપણે અગિયાર સાયન્સમાં ભણી ગયા હતા એટલે એ મ્યુની જે ફોર્મ્યુલા છે આપણી પાસે એ મ્યુની ફોર્મ્યુલા તો હવે આપણે મ્યુથી સ્ટાર્ટ કરવું પડશે તો મોલની સંખ્યા મ્યુ બરાબર એન બાય એનએ ઇઝ ઇક્વલ ટુ એમ બાય એમ એમ એટલે અણુ હોય તો અણુ પરમાણુ હોય તો પરમાણુ આયન હોય તો આયનની કુલ સંખ્યા ભાગ્યા એનએ એને વિશે આપણને ખૂબ સારી રીતે ખબર છે કે એને એ એવો નંબર છે સિક્સ પોઈન્ટ ટ્વેન્ટી થ્રી ટેન રેસ ટુ ટ્વેન્ટી થ્રી એમ એટલે કુલ દળાંગ કુલ દ્રવ્યમાન અને એમ એટલે એક મોલનું દ્રવ્યમાન આ બેને આપણે કમ્પેર કરીશું તો અહીંયા આપણને એન બરાબર મળવાનું છે એમ ઇન્ટુ એન એ બાય એમ આ મને સ્મોલ કેપિટલ એનની વેલ્યુ મળી આ કેપિટલ એનની વેલ્યુ હું અહીંયા સબસ્ટિટ્યૂટ કરી દઈશ અને અહીંયા સબસ્ટિટ્યૂટ કરવાથી હવે મને સ્મોલ એન બરાબર મળવાના એમ એને એનની વેલ્યુ ડિવાઈડેડ બાય એમે આ એનની વેલ્યુ સબસ્ટિટ્યુટ થઈ ગઈ ઇન્ટુ ડી ડિવાઈડેડ બાય એમ 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 કેન્સલ થઈ જાય કેન્સલ થવાના કારણે હવે મારી પાસે જે એનની વેલ્યુ આવી એ એનની વેલ્યુ મારે આ ફોર્મુલામાં સબસ્ટિટ્યુટ કરવાથી મને વીડીની ફોર્મ્યુલા હવે મારી પાસે જે થવાની આપણી પાસે મિત્રો પ્રશ્ન રહો સ્મોલ એનનો સ્મોલ એન માટે આપણે કુલ સંખ્યા ભાગ્યા કુલ કટ પર જઈએ કુલ કટ માટે આપણે ઘણતાનો ઉપયોગ કર્યો ઘણતાની અંદર આવે છે કુલ સંખ્યા કુલ સંખ્યા માટે આપણે મોલની સંખ્યાનો ઉપયોગ કર્યો છે અને આ રીતે આપણને હવે કુલ ફોર્મ્યુલા મને મળવાની અહીંયા આવે છે આઈ ડિવાઈડેડ બાય સ્મોલ એન બટ સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ આઈ હેવ એન એ ઇન ટુ ડીસીટીના છેદમાં એટલે છેદનો છેદ ઉપર જશે અંશમાં એમ આ એની વેલ્યુ થઈ ગઈ ડિવાઈડેડ ઈ અને ડિવાયડેડ બાય એ હવે આપણી પાસે બધા ડેટા અવેલેબલ છે આઈ બરાબર વન પોઈન્ટ ફાઇવ એમ એ આપણને આપવામાં આવેલું છે ત્રેસઠ પાંચ ગ્રામ પર મોલ આ ત્રેસઠ પાંચ ગ્રામ પર મોલ છે આપણે કિલોગ્રામ પર કન્વર્ટ કરવાનું થાય ત્રેસઠ થ્રી કિલોગ્રામ પર મોલ અને એનેની વેલ્યુ આપણી પાસે ખબર છે સિક્સ પોઈન્ટ ઝીરો ટ્વેન્ટી થ્રી ટેન રસ ટુ ટ્વેન્ટી થ્રી પર મોલ એક મોલમાં રહેલા સંખ્યા આયનની હોય તો આયનની પરમાણુની હોય તો પરમાણુની અણુની હોય તો અણુની અહીં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા લેવાની છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ડી ઇટ ઇઝ ડેન્સિટી ઓફ કોપર ઇઝ ગિવન નાઇન થ્રી કિલોગ્રામ પર મીટર ક્યુબ ઇ ઇઝ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન અને એની વેલ્યુ આપણને ખબર છે વન પોઈન્ટ સિક્સ ટેન ડ્રેસ ટુ માઇનસ કુલમ અને ઇઝ ઓલ્સો ગીવન હિયર વન ટેન ડુ માઇનસ સેવન મીટર સ્ક્વેર આ બધી વેલ્યુને મિત્રો આપણે અહીંયા મૂકી દઈએ આ બધી વેલ્યુ જે આપણને આપેલી છે એ વેલ્યુને જો આપણે અહીંયા મૂકી દઈએ તો આપણને ડ્રિફ્ટ વેગની વેલ્યુ કેલ્ક્યુલેશન તમારે તમારી જાતે કરી લેવાનું આ તમારા ઉપર છોડું છું કારણ કે હવે આપણી પાસે બોર્ડની પરીક્ષા માટે કેલ્ક્યુલેટર અવેલેબલ છે એટલે હું આની અંદર કે ભાઈ આ ગુણાકાર કરું ભાગાકાર કરું અને જવાબ આવે મિત્રો જવાબ તમે તમારી જાતે મેળવી લેજો હું તમનેનો જવાબ કહી રાખું છું થોડુંક હોમવર્ક આટલું જાતે કેલ્શિયમ પર કરતા થાવ આપણે શીખવાનું છે આ બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાથી આપણે ડ્રિફ્ટ વેગનું વેલ્યુ મળવાની છે વન પોઈન્ટ વન મિલીમીટર પર સેકન્ડ આપને આપણને મળશે તો પહેલો પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો છે કે ડ્રિફ્ટ વેગ ડ્રિફ્ટ ઝડપ ગણો તો મારી પાસે પહેલા પ્રશ્નોના જવાબમાં ડ્રિફ્ટ વેગની વેલ્યુ વન પોઈન્ટ વન મિલીમીટર પર સેકન્ડ યાની કે વન પોઈન્ટ વન ટેન રેસ ટુ માઇનસ થ્રી મીટર પર સેકન્ડ અમારા પ્રથમ પ્રશ્નોનો જવાબ મને મળી ગયો છે હજી એ ક્વેશ્ચન ચાલુ છે એની અંદર આપણો એ પ્રશ્ન સોલ્વ થયો હવે બી પ્રશ્ન ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને આપણે જે ડ્રિફ્ટ ઝડપ મળી એ ડ્રિફ્ટ ઝડપને આપણે બીજી બે પ્રકારની ઝડપ સાથે સરખામણી કરવાની છે તો પહેલી જે છે સરખામણી કરવાની તે સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ આ ઉષ્મીય ઝડપને આપણે કહેતા છે થર્મલ સ્પીડ થર્મલ સ્પીડ ક્યાંથી આવે તો કે રૂમ ટેમ્પરેચરને કારણે જે ઇલેક્ટ્રોનને ઉષ્મીય ઉર્જા મળે એ ઉષ્મીય ઉર્જાનો ઇલેક્ટ્રોન ઉપયોગ કરે અને ઇલેક્ટ્રોન પોતાની અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઉર્જા એટલે એની સરેરાશ સુરેખ ગતિ ઉર્જા અને સરેરાશ સુરેખ ગતિ ઉર્જા એને તાપમાનને કારણે ઉષ્મા ઉર્જાને કારણે મળતી હોવાને કારણે એ આપણે અગિયાર સાયન્સમાં ભણી ગયા છે થ્રી બાય ટુ કેબીટી અહીં આપણે આ ડ્રિફ્ટ ઝડપની આ ઝડપ સાથે સરખામણી કરવાની થતી હોય તો મારે આ ઝડપને મારે કહેવાની થર્મલ સ્પીડ થર્મલ એટલે ટી આર એમએ એલ પરથી સિમ્બોલિકલી હું એને અહીંયા વીટી લખું છું તો હું વીટીને ફોર્મ્યુલા મેકર બનાવું તો વીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી ટુ ટુ કેન્સલ થઈ જશે થ્રી કે બી ટી એઝ ઇટ ઇઝ ડિવાઇડેડ બાય સ્મોલ એમ ધેર ફોર વી ટી ઇઝ ઇક્વલ ટુ થ્રી કે બાય સ્મોલ એમ આપણી પાસે ફોર્મુલા આવી ગઈ તમને ફટું હશે કે કે એટલે બોલ્ઝમિન અચણા છે અને ટી એટલે રૂમ ટેમ્પરેચર લેવાનું છે સામાન્ય તાપમાને જ્યારે શબ્દ લખ્યો સામાન્ય તાપમાને ત્યારે આપણે અહીંયા ઓરડાનું તાપમાન લેવાનું થાય તો ઓરડાનું તાપમાન કેટલું આવે સતાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવે સતાવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય એટલે ડિગ્રી સેલ્સિયસને આપણે કેલ્વિનમાં ફરજિયાત કન્વર્ટ કરવાનું જ થતું હોય તો ટ્વેન્ટી સેવન પ્લસ થ્રી હંડ્રેડ સોરી ટુ સેવન્ટી થ્રી ઇઝ ઇક્વલ ટુ થ્રી હંડ્રેડ કેલ્વિન એક ડિગ્રી સેલ્સિયસ બરાબર બસો તોતેર કેલ્વિન નિયમ પ્રમાણે સત્તાવીસની અંદર બસો તોતેર ઉમેરી દેવું એટલે આપણી પાસે ત્રણસો કેલ્વિન રૂમ ટેમ્પરેચર આપણને મળી ગયું એટલે આની અંદર જ્યારે વેલ્યુ સબસીડ્યુટ કરવાની થતી હોય ત્યારે થ્રી આપણને ખબર છે વેર એમ વોટ ઇઝ એમ એક ઇલેક્ટ્રોન દ્રવ્ય મન ઇટ ઇઝ માસ ઓફ ઇલેક્ટ્રોન તો માસ ઓફ ઇલેક્ટ્રોન એ આપણને ખબર જ છે નાઇન પોઈન્ટ વન ટેન રેસ ટુ માઇનસ થર્ટી વન કિલોગ્રામ ટેમ્પરેચર ખબર પડી ગઈ માસ ખબર પડી ગયું હવે બાકી રાખ્યો પ્રશ્ન કેબી કોન્સ્ટન્ટ એ બોલ્ઝમેન અચળાંક છે બોલ્ઝમેન અચળાંક હોય તો કે બીની વેલ્યુ વન પોઈન્ટ થર્ટી એટ ટેન રેસ ટુ માઇનસ ટ્વેન્ટી થ્રી ઝૂલ પર મૂળ કેલ્વિન બધા અચળાંકો તમારે એની વેલ્યુ અને એના યુનિટ સાથે એકમ સાથે યાદ રાખવાના છે પછી સ્ટીફનનો ચડાંક હોય કે બોજબેન અચણાંક હોય બધા અચણાંકો તમારે ફરજિયાત યાદ રાખવાના રહેશે કારણ કે આવા દાખલાની અંદર બધા અચળાંકો તમને લોકોને ક્વેશ્ચન પેપરમાં આપે જ એની કોઈ ગેરંટી નથી રહેતી અને આમે જે ડબલ કે નીટની પરીક્ષા માટે આપણે તૈયારી કરવાના હોઈએ ત્યારે આ બધા અચડાકો આપણે ધ્યાનમાં રાખવા પડે જ હવે આપણી પાસે કેબીની વેલ્યુ આવી ગઈ છે એમની વેલ્યુ આવી ગઈ ટીની વેલ્યુ આવી ગઈ આ બધી વેલ્યુ તમે અહીંયા સબસ્ટિટ્યુટ કરી દો આ ફરી પાછું તમારું સેકન્ડ હોમવર્ક પહેલું હોમવર્ક તમારી પાસે એ હતું કે આ ફોર્મ્યુલામાં બધી વેલ્યુ મૂકી દેવ અને તમને લોકોને ડ્રિફ્ટ વેગ મળવાનો છે વન પોઈન્ટ વન મિલીમીટર પર સેકન્ડ થર્મલ સ્પીડ માટે તમારે આ ફોર્મ્યુલામાં જોઈતી બધી વેલ્યુ મેં ડિરાઈવ કરીને આપી દીધી છે તમારે જાતે ઘરે કેલ્ક્યુલેશન કરવાનું છે કેલ્સીનો ઉપયોગ કરવાનો અને આ ગુણાકાર ભાગાકાર કરો વર્ગમૂળ કાઢો અને થર્મલ સ્પીડ તમારે લઈ આવવાની છે બરાબર તો એ થર્મલ સ્પીડની વેલ્યુ મળવાની છે ટુ ઇન્ટુ ટેન ટુ ટુ મીટર પર સેકન્ડ તો આનો ટુ હંડ્રેડ મીટર પર સેકન્ડ અને ત્રીજું એક કમ્પેરિઝન કરવાનું આપણી પાસે રહ્યું છે કે શું વાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરવાની છે હવે આપણે જ્યારે કોઈ કન્ડક્ટર આપી દેવામાં આવે આપણે આ કન્ડૅક્ટરને બેટરીના પ્લસ માઇનસ ટર્મિનલ સાથે કનેક્ટ કરી દઈએ ત્યારે કન્ડક્ટરનો આ ટર્મિનલ આ એન્ડ એ અહીંયા ધન વિદ્યુત ભરી થાય અને એ જ આપેલા સુવાહકનો બીજો એન્ડ ઋણ વિદ્યુત ભરી થતો હોય તો આપણે કહી શકીએ કે પ્લસ ટુ માઇનસ અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થવાનું છે હવે આ કન્ડક્ટર અહીંયા શું વાહકે એટલે કોપરનું કંડક્ટર છે આપણી પાસે એની અંદર રહેલા ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગવાનું છે કારણે ઇલેક્ટ્રોન ગતિ કરવાનો છે ઇલેક્ટ્રોન ગતિ કરવાના કારણે વિદ્યુત પ્રવાહ રચાવાનો છે પ્રશ્ન એ છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરવાની છે એટલે વેલોસિટી ઓફ આ પ્રશ્ન એનો જવાબ પ્રશ્ન બીનો એક અને પ્રશ્ન બીનો જો બીજો આન્સર જોઈતો હોય તો વેલોસિટી યાની કે સ્પીડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ તો વિદ્યુત ક્ષેત્ર નિયરલી ટેન્સ ટુ એની જે સ્પીડ છે એ લાઇટના સ્પીડ જેટલી આવતી હોય છે તો વિદ્યુત ક્ષેત્રની જે ઝડપ એ આપણને ઇઝ ઇક્વલ ટુ વી કેન ટેક હિયર વેલોસિટી ઓફ લાઇટ અને એની વેલ્યુ આપણને મળે થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ એઇટ મીટર પર સેકન્ડ તો અહીંયા આગળ આપણને બધા પ્રશ્નોના જવાબો મળી ગયા છે હવે તમારે સરખામણી કરવાની થતી હોય તો તમારી પાસે આટલા ઓપ્શન છે સરખામણીનો મતલબ એવો થાય મિત્રો ગુણોત્તર કરવાનો ગુણોત્તર કરવાનો એટલે તમારે પહેલો ગુણોત્તર કરવો પડે વીડી ડિવાઈડેડ બાય વીડી બીજો તમારે કામ કરવું પડે વીડી ડિવાઈડેડ બાય વી અને એના પરથી નક્કી કરી શકીએ આપણે કે સૌથી વધારે સ્પીડ કોની તો સૌથી વધારે સ્પીડ આપણને જે મળવાની છે અહીંયા જો આપણે સારાંશ લખીએ કન્ક્લુઝન લખીશું આપણે તો કન્ક્લુઝનની અંદર એવું ફલિત થઈ જશે બધા આપણી પાસે આન્સર રેડી છે તો કન્ક્લુઝનમાં વેલોસિટી ઓફ ઇલેક્ટ્રિક ફિલ મેક્સિમમ મળશે એના કરતાં આપણને ઓછું જે મળવાનું છે તે વેલોસિટી ઓફ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન ડ્યુ ટુ થર્મલ એનર્જી વીટી અને સૌથી ઓછી મળશે વેલોસિટી ઓફ ડ્રિફ્ટ વેલોસિટી ઓફ ડેટ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રના પ્રસરણની ઝડપ સૌથી વધારે ઇલેક્ટ્રોનની ઉષ્મીય ઉર્જાને કારણે મળતી સ્પીડ ઓછી અને સૌથી ઓછામાં ઓછી જે ઝડપ આવશે તે ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ ઝડપ ડ્રિફ્ટ વેલોસિટી ડ્રિફ્ટ ઝડપ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ સૌથી ઓછી આવશે તો અહીંયા આપણા આ ચેપ્ટરનો ઉદાહરણ ત્રણ પોઈન્ટ એક કમ્પ્લીટ થાય છે ઓકે